લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પરિવર્તનોએ જોર પકડ્યું છે. કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. શાસક અને વિપક્ષના નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પક્ષ પલટો કરે તેવી પણ શક્યતાઓ હજુ સેવાઈ રહી છે. કોણ કેવા રાજકીય નિવેદનો કરી રહ્યું છે, નિવેદનો સામે કોણ કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે, જોઈએ આ વિશેષ અહેવાલ. લોકસભા ચૂંટણી 2019 કાર્યક્રમ જાહેર થવાની તૈયારીમાં છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી જંગ જીતવા કમર કસી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી રણનીતિ ઘડાઈ રહી છે. તો ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 12 માર્ચે યોજાવાની તૈયારીને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અગાઉ ગુજરાત કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર વહેતા થયા હતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપમાં સામેલ થવાની કવાયત હાથ ધરી છે. આ અંગે શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવાની વાત અલ્પેશ ઠાકોરે જણાવી છે. આવતીકાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે. એટલે આવતીકાલની રાહ જુઓ. આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે. ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા ધારાસભ્યોમાં ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોરના નામ મોખરે છે. આ ઉપરાંત સોમાભાઈ પટેલનું નામ પણ ચર્ચામાં છે. કોંગ્રેસમાં ધારાસભ્યોને સાંસદ તરીકે ટિકિટ નહીં આપવાના નિર્ણયના પગલે કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા સોમાભાઈ પટેલ ભાજપમાં સામેલ થવાની સંભાવના પ્રબળ છે. જો કે આ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવતા તેઓએ મંતવ્ય ન્યૂઝ સાથેની અનૌપચારિક વાતમાં પક્ષાંતર કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ અલ્પેશ ઠાકોરની સમર્થન હોવાની વાત ધવલસિંહ ઝાલાએ કરી હતી. પહેલા તો આપને કહું કે જે પ્રમાણે અમે તો સુતા હતા અને સવારના પોરમાં જે રીતના પત્રકાર મિત્રોના ફોન આવ્યા એટલે અમારા કરતાં વધારે તો પત્રકાર મિત્રોને ખબર હશે કે કઈ રીતની અફવાઓ ચાલી રહી છે. અને પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આ જે પાર્ટી જે રીતની આ રીતની વાતો લઈને મૂકતી હોય એને તમે પણ ખુલ્લા કરો, જેથી કરીને પ્રજાને પણ ખબર પડે. જે રીતના કોઈની છબી ખરડાતી હોય એ બહુ જ દુઃખ સાથે મારે કહેવું પડે કે આ પ્રકારનું ના હોવું જોઈએ રાજકારણ. કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થનારા ધારાસભ્યો અંગે ગુજરાતમાં થયેલી ગતિવિધિ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી ભાજપમાં આવનારાનું સ્વાગત છે તેવું તેમણે જણાવ્યું હતું. અમે હંમેશા કહ્યું છે કે જેમને ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોમાં, ભારત માતાની ભક્તિમાં, રાષ્ટ્રભાવનામાં જેમને પણ ભાજપના વિશ્વાસથી આગળ વધવું હોય એવા તમામ લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ હોદ્દેદાર ભાજપમાં આવે એ બધાને અમે આવકારીએ છીએ. ગુજરાતના રાજકારણમાં અલ્પેશ ઠાકોર અને સમર્થક ધારાસભ્યોના કારણે કોંગ્રેસને કોઈ રાજકીય નુકસાન નહીં હોવાની વાત, ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ, જન વિરોધી નીતિ, યુવા વિરોધી નીતિ અને એના પરિણામે ગુજરાતના તમામ સમાજમાં આક્રોશને અજંબો, મોંઘું શિક્ષણ, સરકારી નોકરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, આર્થિક શોષણ અને ત્યારબાદ નોકરીઓના નામે સરકાર જે રીતે ગુજરાતના યુવાનોની કારકિર્દી સાથે છેડા કરે. ગુજરાત કોંગ્રેસમાં સર્જાયેલી રાજકીય સ્થિતિનો લાભ આગામી લોકસભા ચૂંટણી 2019માં ભાજપને થશે. પરંતુ પક્ષાંતર કરેલા ધારાસભ્યોને પ્રજાનું કેટલું સમર્થન મળશે તે પણ જોવાનું રહેશે. જો કે ભાજપ વર્ષ 2014નું પુનરાવર્તન કરાવી લોકસભા 2019માં 26 બેઠકો અકબંધ રાખવા તમામ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ તેની સામે કઈ રણનીતિ અપનાવશે તે પણ જોવું રહેશે. અરુણ શાહ સાથે મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.